સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી પર્વોત્સવને લઈ ફૂડ ફેસ્ટિવલ સાથે વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કરાયું છે, જેનું નવરાત્રીના પ્રથમ દિવસે એટલે કે 29 સપ્ટેમ્બર રવિવારના રોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા નવરાત્રી પર્વોત્સવ નિમિત્તે અઠવાલેન્સ ખાતે આવેલ ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં કૃષ્ણકુંજ મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ ખાતે 29 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર નવરાત્રી પર્વને લઈ ફૂડ ફેસ્ટિવલનું આયોજન દર વર્ષની જેમ કરાયું છે, તો સાથે વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમ અને સ્પર્ધાઓનું પણ રવિવારે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે ઉદઘાટન વિધિ સાથે આરતી અને ગરબા બાદ કલાનિધિ કથક એકેડમીનો રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વના સૌથી લાંબા નૃત્યોત્સવ તરીકે જાણીતા અને ગુજરાતની સંસ્કૃતિની આગવી ઓળખ સમાન નવરાત્રી પર્વનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે, તે પ્રસંગે હું સૌ મારા સાથી સુરતી પરિવારજનોને નવરાત્રીની શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે સુરત મહાનગરપાલિકા પણ એમના ઉમંગ અને ઉલ્લાસમાં સહભાગી થાય છે અને પ્રતિવર્ષની જેમ નવરાત્રી મહોત્સવનું આયોજન કરે છે. આ નિમિત્તે ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન થયું છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા રાસગરબાના રમઝટના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એ પ્રસંગે સૌ શહેરીજનોને, મારા સાથી પરિવારજનોને, સાથી પરિવારના સૌ ભાઈઓ બહેનો બાળકોને હું વિનંતી કરું છું કે આ પ્રસંગે મોટી સંખ્યામાં આપ આ ફૂડ ફેસ્ટિવલ અને નવરાત્રિના આ રાસ ગરબાના મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં આવજો, પધારજો અને એનો લાભ લેજો. ખૂબ ખૂબ આભાર, સૌને ખૂબ ખૂબ હૃદયપૂર્વક નિમંત્રણ. સુરત મહાનગરપાલિકા દ્વારા નવરાત્રિમાં દરરોજ 9-9 દિવસ ફૂડ ફેસ્ટિવલ સાથે વિવિધ સંસ્થાઓ દ્વારા કાર્યક્રમો અપાય છે, જેને નિહાળવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડે છે.